નમસ્કાર, આપણો ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જય માતાજી. ચૈત્રી નવરાત્રિની દરેક ભક્તોને શુભકામના. ચૈત્રી નવરાત્રિનો મહિમા આપણે થોડું જાણીશું. ચૈત્રી નવરાત્રિ એટલે માનવી શક્તિ અને ભક્તિનો મહિમા છે. નવદુર્ગામાં દરેક દેવીઓ આવી જાય છે, તેમાં નવદુર્ગાનું ખાસ મહત્ત્વ છે. નવ દિવસ માટે નવદુર્ગાના જુદા જુદા નામ છે અને નવદુર્ગાનું ખાસ મહત્ત્વ છે. દેવીની આરાધના કરવી એ ચૈત્ર મહિના માટે સૌથી સારામાં સારા દિવસો છે. ચૈત્ર મહિનામાં માની આરાધના જેટલી કરો એટલી ઓછી છે. ચૈત્ર મહિનામાં નવરાત્રિ આવે છે, એ નવરાત્રિનું એટલું બધું મહત્ત્વ છે કે તમે જેટલી શક્તિની ભક્તિ કરો એ પ્રમાણે તમને તેનો પ્રસાદ ગણો કે પ્રસાદ કે તમને એની શક્તિ મળી રહે છે. આ નવરાત્રિમાં ગરબા નથી ગવાતા, ક્યાંક ક્યાંક ગવાય છે, પણ નવરાત્રિના ધ્યાન મંત્ર અને મંત્ર જાપથી એનું મહત્ત્વ ગણાય છે. શક્તિનો મહિમા જાણવા માટે આપણે થોડું વિચારીશું આગળ કે સાંભળીશું તો થોડી મજા આવશે આપણને. શિવ અને શક્તિ એક જ છે. એવું નથી કે શિવને એકલા ભજો કે એવું નથી કે શક્તિને એકલા ભજો. શિવ અને શક્તિ બે અર્ધ નારેશ્વર તરીકે કહેવાય છે, એટલે શિવને સાથે સાથે શક્તિની પણ આરાધના આપણે કરવી જોઈએ. શિવને જેટલું મહત્ત્વ આપીએ છીએ એટલું શક્તિનું મહત્ત્વ પણ છે. શક્તિનો મહિમા ગાવા માટે આપણે ગરબા ગાઈએ છીએ, નૃત્ય કરીએ છીએ, એની આગળ માની આગળ આપણે ભક્તિ કરીએ છીએ, એની આરાધના કરીએ છીએ. પણ જે તમે એકલા શાંત બેસીને એક જ ચિત્તે તમે જેટલી એની તપસ્યા કરશો એટલું તમને વધારે એનું ફળ મળશે. આગળ આપણે જોઈએ તો નવ દિવસના નવ દુર્ગાઓ છે અને નવ દુર્ગાઓના નામ અલગ અલગ છે. પ્રથમ દિવસે શૈલપુત્રી માતા છે, પછી બીજે દિવસે બ્રહ્મચારિણી, ત્રીજે દિવસે ચંદ્રઘંટા, ચોથે દિવસે કૃષ્માંડા, પાંચમે દિવસે સ્કંદ માતા, છઠ્ઠે દિવસે કાત્યાયની માતા, સાતમે દિવસે કાલરાત્રિ, આઠમે દિવસે મહાદુર્ગા મહાગૌરી અને છેલ્લે દિવસે સિદ્ધિદાત્રી છે. આ નવે નવ દેવીઓ એટલે કે નવ દુર્ગા માતાનું બને એટલું આપણે સ્તવન કરવું જોઈએ, એમની સ્તુતિ કરવી જોઈએ. ચાહે આપણે ગમે તે રીતે કરીએ, આપણા કુળદેવીને આપણે ભજવા જોઈએ. માતાજીની સ્તુતિ માટે તમે બીજ મંત્ર બોલો, આનંદનો ગરબો બોલો, સપ્ત શ્લોકી ચંડી પાઠ આવે છે એ પાઠ કરો તમે યથાશક્તિ. પણ એમના માટે આપણે આરાધના કરવી જ જોઈએ. આપણા શ્રેય માટે આપણે માતાને ભક્તિ ભજવી જ જોઈએ. આપણું ગુજરાત જોનારા તમામ દર્શકોને ચૈત્રી નવરાત્રિના શુભાશી શુભાશીર્વાદ અને શુભકામનાઓ. ઓમ જયંતી મંગલાકારી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમોસ્તુતે. સર્વ માંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અંબે માત કી જય. આજના સમાચારમાં આટલું જ. ધન્યવાદ. फ्रेंड्स, इस रेड बटन को प्रेस करके हमारे चैनल को सब्सक्राइब करें. सब्सक्राइब के साथ में ही बेल आइकन है उसको भी प्रेस करें ताकि समय समय पर आने वाली हमारी कोई भी वीडियो का नोटिफिकेशन आपको मिलता रहे. वहीं पर शेयर का बटन है. अगर आप चाहते हैं हमारे वीडियो को शेयर करना और आपको इतना ही पसंद आया है तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें. अगर एंड तक आपको हमारा वीडियो पसंद आया हो तो लाइक का बटन प्रेस करना कभी ना भूलें.